વાવ બેટેક પર 7 વર્ષ બાદ ખીલ્યું છે કમાલ. મુરઝાયું ગુલાબ છેલ્લી 2 ઓવરમાં સ્વરૂપજીએ સિક્સર મારી હારેલી બાજી જીતી લીધી. વાવમાં 7-7 વર્ષના વનવાસનો અંત આવ્યો. વાવમાં ભાજપે લોકસભાનો લઈ લીધો છે બદલો. ફરી એકવાર વાવે સાબિત કર્યું કે વાવમાં એક જ ચાલે, ઠાકોર જ ચાલે. ત્રિપાંખિયા જંગમાં વાવમાં કમળ સામે ગુલાબ ગરમાઈ ગયો. બનાસકાંઠાની ગેરીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક ભાજપ માટે વટની લડાઈ સમાન હતી તો કોંગ્રેસને વર્ચસ્વ ટકાવી રાખવાની વાત હતી, જેના કારણે રાજનીતિના તમામ પાસાઓ ખેલવામાં આવ્યા હતા. પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થયું ત્યારથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ હતા. 15,000 મતથી ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લે સુધી એવું જ હતું કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, ગુલાબસિંહ ગેનીબેનનો વારસો જાળવી રાખશે. પરંતુ જેવો 16મો રાઉન્ડ શરૂ થયો અને ધીમે ધીમે ગુલાબસિંહની લીડ ઘટવાનું શરૂ થયું. 16મા રાઉન્ડથી ધીરે ધીરે બાજી પલટાવવાની શરૂ થઈ. સ્વરૂપજીની ગાડી પૂરપાર દોડવા લાગી. જેમ જેમ કોંગ્રેસની લીડ તૂટતા કોંગ્રેસના કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ધબકારા વધી ગયા હતા તો બીજી તરફ સુમસામ બનેલા ભાજપને કેમ્પમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ કાર્યકર્તાઓ ઘેલમાં આવી ગયા. છેલ્લે કોંગ્રેસની લીડ 15,000થી ઘટીને 400 સુધી થઈ ગઈ. ત્યારે જ ભાભર સહિતના ગામડાઓમાં ભાજપ તરફી મતપેટીઓ ખુલતા જ ગુલાબસિંહ પાછળ સરકી ગયા અને સ્વરૂપ ઠાકોરે હારેલી બાજી જીતી લીધી. કોંગ્રેસના મોઢામાંથી જીત છીનવાઈ ગઈ. આમ સ્વરૂપજી ઠાકોર હારેલી બાજી જીતી ગયા, બાજીગર સાબિત થયા. વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી. મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ સાથે દાવ થઈ ગયો. આ જીતથી ગુજરાતના નેતાઓ ઘેલમાં આવી ગયા. વટ અને વર્ચસ્વની રાજકીય લડાઈ જીતી વાવથી લઈને ગાંધીનગર સુધી ભાજપે જશ્ન મનાવ્યો. તો હાર બાદ ગુલાબસિંહે હાર સ્વીકારી મતદારોનો આભાર માન્યો. જે પણ અમારી ખામીઓ રહી છે એનો સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન. મહારાષ્ટ્રમાં મહાયુતિનું વાવાઝોડું ફરી વળ્યું. ભાજપનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન, હવે સીએમના નામ પર સસ્પેન્સ. 5 વર્ષથી ખીચડી સરકાર બાદ હવે મહારાષ્ટ્રનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે મહાઅઘાડીનું ધુમાળ થઈ ગયું. 282 બેઠક માટે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મોટી જીત થઈ. સત્તારૂઢ મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠક, એકનાથ શિંદેની શિવસેના 81 બેઠક અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 59 બેઠક પર ચૂંટણી લડી હતી. 288માંથી 235 જેવી બેઠક પર પ્રચંડ વિજય મેળવ્યો, જેમાં ભાજપે અત્યાર સુધીમાં સૌથી વધુ 134 બેઠક હાંસલ કરી છે. તો એકનાથ શિંદેની શિવસેના 56 બેઠક ઉપર અને અજિત પવારની એનસીપી પાર્ટી 51 બેઠક ઉપર જીતી છે, જ્યારે મહાવિકાસ આઘાડી 50 બેઠક પર પણ પહોંચી શક્યું નથી. મહારાષ્ટ્રમાં ફરી એકવાર એનડીએનું એવું વાવાઝોડું ફરી વળ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી ઊંધે કાંધે પડી. શરદ પવારનો તો જાણે સમય જ પૂર્ણ થઈ ગયો છે અને કોંગ્રેસે હવે અસ્તિત્વ માટે લડાઈ લડવી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં જીત બાદ એનડીએના કાર્યકરોનો ઉત્સાહ આસમાને છે. ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની શુભેચ્છાઓ આપી. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારે ઉજવણી કરી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાખ્યું. એક હે તો સેફ હેના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોને એક થઈને અમને મત આપ્યો છે. તો પીએમ મોદીએ પણ મતદારોનો આભાર માન્યો. આ તરફ ભગવાન સોમનાથના સાનિધ્યમાં ભાજપની યોજાઈ 11મી ચિંતન શિબિર. સોમનાથમાં રાજ્ય સરકારની 3 દિવસીય 11મી ચિંતન શિબિર યોજાઈ હતી. ભગવાન સોમનાથના સાનિધ્ય રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો. ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટર, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું. ચિંતન શિબિરમાં રોજગારીની તકો ઉભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે એઆઈનો ઉપયોગ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે. આ શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેકઓફ પ્લેટફોર્મ બની છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન મંથનથી જે ચર્ચા વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે. રોજગારીની તકો ઉભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓ, સંતૃપ્તિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોગદાન જેવા 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે. તેની ભલામણોને જિલ્લા સ્તરે ઝડપથી અમલમાં મૂકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યું હતું. વડોદરામાં સતત 5મા દિવસે બુલડોઝરે બોલાવ્યો સપાટો. તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવાયું, વેપારીએ ખેંચાખેંચી કરી.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ શનિવારે પણ યથાવત રહી છે. તાંદલજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારી અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તાંદુલજા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લોકટોળા એકત્રિત થયા હતા. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની નથી. બોલાચાલી વચ્ચે વોર્ડ નંબર 10 અને 11 વિસ્તારમાં આવેલા તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈને ડીમાર્ટથી આગળના સનફાર્મા રોડ સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. શેડ, ગેરકાયદેસર લારી ગલ્લા સહિત માર્જિનના ભાગમાં આવેલા જે બોર્ડ કે બેનર છે તે મંજૂરી વગરના છે તેને હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી. સનફાર્મા રોડ ઉપર પણ ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા. લોકોમાં એક ચર્ચા છે કે આ પ્રકારની કાર્યવાહી કાયમી ધોરણે કરવામાં આવે તો ચોક્કસથી રાહદારીઓ અને લોકોને રાહત મળી શકે છે. આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટથી કારના ફૂરચા ઉડી ગયા. આણંદના સીએનજી ગેસ સ્ટેશન પર બ્લાસ્ટ થતા અનેક કારના ફૂરચા ઉડી ગયા. સીએનજી પુરાવતી કારનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો. આણંદમાં સીએનજી ગેસ સ્ટેશન પર કોઈ કારણોસર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આણંદના ભાલીદ નજીક આવેલ ચરોતર સીએનજી ગેસ સ્ટેશન પર વાનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા બાજુમાં ઉભેલા કાર ચાલક સહિત અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચી છે. વાનમાં બ્લાસ્ટ થતા વાનના કુર્ચે કુર્ચા ઉડી ગયા હતા. રિફિલિંગ કરવા ઉભેલ અન્ય બે કારની પણ નુકસાન પહોંચ્યું છે, જો કે સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી છે. અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ, ખાણ ખનીજની ટીમ પર હુમલો. કચ્છના અંજારમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ખાણ ખનીજની ટીમ પણ હવે સુરક્ષિત નથી. અંજારના તુણા નજીક તપાસ માટે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી હતી ત્યારે ખાણ ખનીજ ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો. બ્લેક ટ્રેપ ખનીજ લઈ જતા ચાર વાહનોને અટકાવતા મામલો બિચક્યો હતો. ખનીજ માફિયાઓ ગુસ્સે ભરાયા હતા ત્યારે અટકાવવા જતા હુમલો કર્યો હતો, જે બાદ ખાણ ખનીજ વિભાગે ચાર વાહનો જપ્ત કરી સીઝ કર્યા. સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. ભરૂચમાં ક્રેનનું બેલેન્સ બગડતા યુવક પટ્ટા પર 15 ફૂટ ઊંચે હવામાં લટક્યો, લોકોએ કેચ કરીને બચાવી લીધો. ભરૂચના મહમદપુરા વિસ્તારમાં હાઈમાસ્ટના રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની. અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા એક વ્યક્તિ પટ્ટા સાથે હવામાં લટક્યો હતો. 15 ફૂટ ઊંચે હવામાં લટકતા યુવકે બચવા માટે બૂમાબૂમ કરી. આ દરમિયાન ક્રેનના પટ્ટાને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો. જેવો લોકોની નજીક તે પહોંચ્યો કે યુવકે જંપ મારી દીધો. લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં મોટી હાઈમાસ્ક લાઇટો આવી છે, જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે. રાત્રિના હાઈમાસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી અને તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી. આ સમય દરમિયાન હાઈમાસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ બગડી જતા થાંભલો નમી પડ્યો. આ સમય ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા ઉપર લટકી પડતા બૂમાબૂમ થઈ હતી. જો કે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો. પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈમાસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ પણ સેફટીના સાધનો વગર કામગીરી કરી હતી. જુનાગઢ યાર્ડમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ. જુનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 1200 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ માટે યાર્ડમાંથી રોજના 50 જેટલા ખેડૂતોને મેસેજ કરી ખરીદી માટે બોલાવવામાં આવે છે. ખેડૂતોને એક મણ સોયાબીનના 978 રૂપિયા જેટલો ભાવ અપાય છે. ખેડૂતોએ કહ્યું કે ખુલ્લી હરાજીમાં ઓછો ભાવ મળે છે, જ્યારે ટેકાના ભાવ સારા મળે છે. ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ વધુ મળતા હોય, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ વખતે સોયાબીનનું બમ્પર વાવેતર થયું છે. સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે, તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે. રાજકોટમાં સરકારી અનાજનો જથ્થો ઓછો આવતા મુશ્કેલી. રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું. શહેરની 20 જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં, ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો. ગત મહિને 100% રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર 30% જથ્થો પહોંચ્યો. તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેરદાળના 50% જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે. રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી, જેના કારણે ગ્રાહકો તેમજ રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે.
ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ ઉપરથી જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે. દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળોએ નોટિસ લગાવી. દાહોદમાં નકલી એને મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર નોટિસ લગાવવામાં આવી. પ્રકરણમાં પ્રારંભથી જ ફરાર એવા 2 લોકો સામે પોલીસે 82 અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા. એટલું જ નહીં, તેમના ઘર તેમજ ઘરની આસપાસ તેમજ રેલવે તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ભાગેડુ હોવાની ફોટોની સાથે નોટિસો પણ ચોંટાડવામાં આવી. બંને 1 માસમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો બંનેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે. બિલ્ડર કુદબી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 20 ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે. નકલી એને હુકમો બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હતી. 2 મહિનામાં પહેલી ફરિયાદ દાખલ થતાં જ બંને ફરાર થયા હતા. ભૂમાફિયાઓએ જમીનોના નકલી એનેના હુકમો તૈયાર કર્યા હતા. નકલી હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી. દાંતાથી 2 બોગસ તબીબો અને દવાખાના પકડાયા. નકલીઓના રાફડા વચ્ચે બનાસકાંઠાના દાંતાથી બોગસ તબીબો અને બોગસ દવાખાના પકડાયા છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દાંતા તાલુકાના બામોદરા ગામે 2 બોગસ તબીબોના દવાખાના બંધ કરવામાં આવ્યા. ખુશી ક્લિનિક અને વાઘેશ્વરી દવાખાનાના બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાજી ઠાકોર સામે કાર્યવાહી કરવામાં આવી. સાથે જ દાંતા તાલુકાના THOએ જણાવ્યું કે જો ફરી દવાખાના ખોલશે તો ફરી કાર્યવાહી કરવામાં આવશે. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી, પ્રભાજી ઠાકોર સામે SOG પોલીસ તથા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેય લોકોને હડાત પોલીસના હવાલે કરતા ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે નવાઈની વાત એ છે કે આ કાર્ય થયા બાદ રિયાલિટી ચેક કર્યા હતા, જેમાં ખુશી દવાખાનાના શટર બંધ હતું, એકમાત્ર તાળું મારેલું હતું. દવાખાનામાં મેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં પડેલું જોવા મળ્યું હતું અને એલોપેથિક દવાઓ પણ કેટલાક પ્રમાણમાં જોવા મળી હતી, જે દર્દીઓ માટે મોટી સંખ્યામાં ખાટલા પાસે પાથરેલા જોવા મળ્યા હતા અને ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જામખંભાળિયા અને દાહોદમાં આધાર માટે લોકો બન્યા નિરાધાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મામલતદાર કચેરી ખાતે આવેલા આધાર કેન્દ્રમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ લોકો કતારમાં જોવા મળ્યા. આધાર કાર્ડ અપડેટ કરાવવા તેમજ EKYC કરાવવા માટે ધક્કા ખાવા પડે છે, છતાં પણ આધાર કાર્ડ કઢાવવા માટે ટોકન નથી મળતું. રોજના 40-50 ટોકન ઇસ્યુ કરવામાં આવે છે અને અરજદારની સંખ્યા વધુ હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે કે આધાર કાર્ડ સેન્ટરોનો વધારો કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલી ન થાય. તો આ તરફ દાહોદમાં પણ જામખંભાળિયા જેવા દ્રશ્યો સામે આવ્યા. આધાર કાર્ડ કઢાવવા તેમજ ફેરફાર કરાવવા માટે અત્યારે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈને વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે, પરંતુ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં ચાલુ કરતી નથી, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કઢાવવા આવવું પડે છે. પોસ્ટ ઓફિસની બહાર કાગળ આધાર કાર્ડનું કામ અન્ય જગ્યાએ થતું હોવાનું કાગળ પર લગાવેલું છે. રાજકોટમાં રામકથા શરૂ થતા પહેલા નીકળી પોથી યાત્રા. રાજકોટના રેસકોર્સમાં ભવ્ય રામકથાનો પ્રારંભ થયો. કથા શરૂ થતા પહેલા સવારે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. રેસકોર્સ મેદાનમાં પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મુરારી બાપુ રામકથાનો પ્રારંભ થયો છે, ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં અયોધ્યા નગરી જેવો એક માહોલ ઉભો થયો. મેદાનમાં ભવ્યાથી ભવ્ય અયોધ્યા નગરી ઉભી કરવામાં આવી. રામકથા શરૂ થાય તેની પહેલા પોથી પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ શહેરના વિરાણી ચોકથી લઈને રેસકોર્સમાં બનાવવામાં આવેલી અયોધ્યા નગરી સુધી પોથી યાત્રા યોજવામાં આવી. મુરારી બાપુ અને સ્વામી પરમાનંદજીએ પોથીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં 5,000થી વધુ લોકો જોડાયા. વિશાળ શોભાયાત્રામાં હાથી, ઘોડાગાડી, ખુલ્લી જીપ, લોકોના નૃત્યએ આકર્ષણ જમાવ્યું. પોથીયાત્રામાં વિન્ટેજ કારનો કાફલો પણ જોવા મળ્યો હતો. એમાં પણ સૌથી વધુ આકર્ષણ ભગવાન રામની પ્રતિકૃતિએ જમાવ્યું. અયોધ્યામાં બિરાજમાન રામલલાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. શહેરના રાજમાર્ગો પરથી જ્યારે આ પોથીયાત્રા પસાર થઈ ત્યારે સૌ કોઈ રામલલાની પ્રતિકૃતિ જોઈને નતમસ્તક થઈ ગયા. પોથીયાત્રા દરમિયાન કેસરીયો માહોલ જોવા મળ્યો. ઠેર ઠેર જય શ્રીરામના નારા લાગ્યા. પોથીયાત્રામાં રાજકોટ શહેરના મેયર, ધારાસભ્યો, સાંસદ, સભ્ય સહિતના નેતાઓ જોડાયા હતા. 12 વર્ષ બાદ રાજકોટ શહેરમાં
પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે.